ओळखाय છે બરાબર. હવે જે નફાનો
રહેલી છે ત્યાર પછી આગળનો પોઈન્ટ કે ધંધામાં નફાનું પૂર્ણ રોકાણ ફરી વખત તમે જે રોકાણ કરી અને મૂડી વધારી શકાય છે કે ધંધાની અંદર તમે શું કરો છો કે તમે જે ધંધાની અંદર નફો મળે છે કોઈ સામાન્ય ધંધો છે તેની અંદર કે પછી કે નાના મોટો ધંધો છે સામાન્ય માણસ હોય તો પણ ભલે અને ગમે તેવો મોટો એટલે
સુવિધા છે પણ કેવા પ્રકારની અભૌતિક સુવિધા છે દરેક વ્યક્તિને જરૂરિયાત ઉદ્ભવે છે એની અંદર કોઈ પણ જાતનો દેખાવ કે ઉજળી સામાન્ય વ્યક્તિ છે એ આ પ્રકારની ઉજળી વાપરે તો એનાથી અમે વ્યક્તિ છે હાઈ ક્વોલિટી વાળી ઉજળી વાપરે એવું કઈ હોતું નથી બરાબર એટલે એનો એમને છે કે સેવાની અંદર સમાવેશ થાય છે કે વીજળી પૂરી પાડે એક પ્રકારની સેવા કે વિનિમય છે બરાબર ત્યાર પછી વાહન વ્યવહાર વાહન વ્યવહારની અંદર પણ એવું હોય છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની એમને છે કે કામ કે જરૂરિયાત માટે તેને જરૂર ઉપયોગ કરે છે એટલા માટે તેને એને પણ એક પ્રકારની સેવાની અંદર એનો સમાવેશ થાય છે ત્યાર પછી બેન્કિંગની અંદર પણ એવું છે કે કોઈ સામાન્ય વ્યક્તિ છે એ પણ બેન્કિંગનો ઉપયોગ કરી શકે છે એની સાથે સંકળાયેલો હોય છે અને કોઈ અમીર વ્યક્તિ છે એ પણ બેન્કિંગ સાથે સંકળાયેલો હોય છે બરાબર તો એ વસ્તુ પણ એક પ્રકારની સેવા પૂરી પાડે છે એવું કહી શકાય છે ત્યાર પછી ત્રીજો પોઈન્ટ જોઈએ તો જોખમ અને અનિશ્ચિતતા આ વસ્તુ આપણે આગળ ભણી ચૂક્યા છે બરાબર આ પોઈન્ટ છે આપણે આવી ગયો છે પણ એને આપણે ડીપમાં ભણવાનો છે આજે કે જોખમ અને અનિશ્ચિતતા બરાબર કે જે રિસ્ક એન્ડ અનસર્ટિનિટી બરાબર કે જે આપણે એને વિશે અભ્યાસ કરીએ તો એનો પહેલો પોઈન્ટ છે કે ધંધામાં નાના મોટા એકમ અનેક પ્રકારના જોખમો છે એ રહેલા છે કે કોઈ પણ ધંધો કરવો છે તો એની અંદર વ્યક્તિ ધંધાની શરૂઆત કરી પહેલા એવું વિચારી લે કે ડખો જશે કે ખોટ જશે કે ખોટ જશે તો શું થશે તો એ વ્યક્તિ ક્યારે ધંધો કરી શકતો નથી બરાબર પરંતુ એ જોખમ સાથે જે કાર્ય કરે છે ત્યારે એમ છે કે જોખમ ઉઠાવીને કરેલું કાર્ય છે એની અંદર એ વ્યક્તિ આગળ વધે છે ત્યારે જ તે કાર્ય છે એ કરી શકતો હોય છે તો ધંધાની અંદર નાના મોટા અનેક પ્રકારના જોખમો છે એ રહેલા છે કેવા પ્રકારના જોખમો છે તો કે એની અંદર પહેલું જ તમને ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે ધરતીકંપ અતિવૃષ્ટિ વાવાઝોડું પૂર દુષ્કાળ વગેરે કુદરતી જોખમો છે બરાબર આ તો ગમે ત્યારે આવી શકે કોઈ પણ વ્યક્તિ હોય તો કુદરતી જોખમોની અંદર એને એમ છે કે સંભળાઈ જાય છે બરાબર તો જે ધરતીકંપ છે અતિવૃષ્ટિ છે વાવાઝોડું પૂર દુષ્કાળ ગમે તેવા પ્રકારની કંપની હોય કે ગમે તેવા પ્રકારનું કારખાનું હોય તો દરેક જગ્યાએ એમ છે કે આ પરિસ્થિતિનો સામનો તો કરવો જ પડતો હોય છે એટલે આ બધા પ્રકારની એમ છે કે કુદરતી જોખમ છે ત્યાર પછી આ અકસ્માત ચોરી હડતાલ લૂંટફાટ હુલ્લડ વગેરે માનવ સર્જિત જોખમો છે આ બધું પણ અસંખ્ય વાર આપણે જોતા હોઈએ છીએ કે ઘણી બધી વખત આવી બધી પરિસ્થિતિઓ છે એ પણ ઉદ્ભવતી હોય છે કે કોઈ મોટી ભીષણ આગ લાગતી હોય છે અકસ્માત થતા હોય છે કે અકસ્માત એટલે સામાન્ય ગેસ ગળતર એ બધી જે કંઈ થતી હોય છે એ બધી બરાબર એ ઉપરાંત ચોરી હડતાલ લૂંટફાટ હુલ્લડ આ બધી વસ્તુઓ હુલ્લડ એટલે નાના મોટા એની અંદર જે ઝઘડાઓ થતા હોય છે તે બરાબર અને એ મોટા પાયાની વાત કરી છે હુલ્લડ એટલે જે જે સંચાલકને આપણે
सेवानी उपयोगिता कोई पण व्यक्ति छे के कोई वस्तु के सेवानी ज्यारे उपयोगिता धरावे छे ज्यारे ए उपयोग करे छे एना द्वारा ए वपराश करनार जे व्यक्ति छे जे पर्सन छे तेने कहे छे के संतोष आपो जे वस्तुनो उपयोग करे छे ए वस्तुनो संतोष ए जेवा प्रकारनी જાવે છે જોઈએ છે અથવા તો એ જે વ્યક્તિને જેવા પ્રકારનો જોઈએ છે એ જ પ્રકારની એને કહે છે ક્વોલિટી ને ક્વોન્ટિટી એના સુધી પહોંચે છે અને મળી રહે છે બધી જ વસ્તુઓ અથવા તો કઈ રીતે મળે છે એની અંદર કેટલા ફાયદાઓ રહેલા હોય છે બધા જ ફાયદાઓ એ વ્યક્તિ જે છે એને મળે છે તો એ રીતની જે કઈ વસ્તુઓ છે એ વ્યક્તિ જ્યારે વપરાશ કરનાર વ્યક્તિને મળી રહે છે ત્યારે એ સંતોષ પામે છે અને એ જે સંતોષ આપો એટલે દૃષ્ટિગુણનું સર્જન બરાબર કે એને દૃષ્ટિગુણ છે એ પ્રાપ્ત થયું એવું કહેવાય છે કોઈ વ્યક્તિ છે કોઈ સારી ક્વોલિટીની પેન ખરીદે છે અને એ પેન જ્યારે એ વપરાશમાં લે છે એને જેવું પ્રકારની જોઈએ છે એવા જ પ્રકારની એ પેન છે બરાબર એવા જ પ્રકારના એ પેનના લખાણ કે કોઈ પણ વસ્તુ લઈ લો તો એના ફાયદાઓ છે એ જેવા પ્રકારના એને જોઈતા હતા એવા જ પ્રકારના ફાયદાઓ છે એને જેટલી પોસાય છે એટલા જ પ્રકારની એની કિંમત છે ત્યારે એ વ્યક્તિને શું થશે કે એ વસ્તુ ખરીદ્યા પાછળ એને સંતોષ મળશે કે આ વસ્તુ મેં ખરીદી છે તો એ સારી ક્વોલિટી વાળી છે બરાબર તો એ પ્રકારની એમ કહે છે કે અને જેવા પ્રકારની એને જોઈએ છે એવા પ્રકારની જ્યારે એને વસ્તુ મળી રહે છે ત્યારે એ ઉપયોગિતા જે ઉપયોગ કરનાર વ્યક્તિ છે એ સંતોષ પામશે તો એને આપણે દૃષ્ટિગુણ તરીકે ઓળખાવી શકીએ છીએ બરાબર એની અંદર આગળ જોઈએ કે દૃષ્ટિગુણનું સર્જન છે એ ત્રણ પ્રકારે થાય છે કઈ કઈ રીતે તો એક સ્વરૂપ જેને આપણે લક્ષણ કહીએ છીએ બરાબર સ્વરૂપ સ્થળ અને સમય એમ ત્રણ રીતે દૃષ્ટિગુણનું સર્જન છે એ થતું હોય છે જોઈએ કે સ્વરૂપ છે એ કેવા પ્રકારનું દૃષ્ટિગુણ સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે તો ધંધો માનવ જરૂરિયાત અને મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન કરે છે શું કરે છે કે ધંધો છે એ માનવ જરૂરિયાત બધી જ વસ્તુ ધંધાની અંદર બધી જ વસ્તુઓનું ઉત્પાદન થાય છે કે જે વ્યક્તિની જીવન જરૂરિયાત વસ્તુઓ છે એનો પણ એમ કે છે કે ઉત્પાદન થતું હોય છે ઉપરાંત મોજ શોખની જે વસ્તુઓ છે એનું પણ ઉત્પાદન છે એ થતું હોય છે તેના દ્વારા માનવ જીવન છે કેવું બનતું હોય છે તો આરામદાયક અને અનુભવ કરે છે કે વસ્તુ